લેક્ચરની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું ઓ ગોડ ગાઈડ મી પ્રોટેક્ટ મી ધ લેમ્પ ઓફ ધાઈ હાર્ટ એન્ડ મેક મી સ્ટાર ધ માઇટ એન્ડ પાવરફુલ હે ઈશ્વર મેરા માર્ગદર્શન કર કરેરી રક્ષા કર કર્વીપ કો પ્રદીપ કર દે ઓર મુજે એક સિતારા બના દે તો શક્તિશાલી તથા બલશાલી હે ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો નિરંજન સ્કૂલની ડીએલએસ મીન્સ ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો સુપર સન્ડેમાં તમારી એકાઉન્ટન્સીની એક્ઝામિનેશન છે તેમાં આપણે ગઈકાલે પાઘડીનું મૂલ્યાંકન ચેપ્ટર છે એનું મેરાથોન રિવિઝન છે એનો લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યો ત્રેવીસ મિનિટનો અને એના જ જેવો આજે ચેપ્ટર નંબર ચાર ભાગીદારી પેઢીનું પુનર્ગઠન ટૂંકમાં એ ચેપ્ટર વિશે આપણે મેરોથોન રિવિઝન છે એ આપણે કમ્પલીટ કરવાનું છે તો લેટ્સ સ્ટાર્ટ લેટ્સ પ્લે લેટ્સ બિગેન અમૃતમ તુ વિદ્યા નિરંજન સ્કૂલ એન્ડ રોલા સર પ્રઝેન્ટ આઈ ઇન ટુ લર્ન એકાઉન્ટ ધોરણ બાર કોમર્સ નામાં મૂર્તત્વ ભાગ એક પ્રકરણ ચાર ભાગીદારીનું પુનર્ગઠન તો ભાગીદારીના પુનર્ગઠન તો પેલા તો તમારે ત્યાગ છે એના દાખલાઓ માટે એનું ત્યાગનું સૂત્ર છે તમારે યાદ રાખવું પડે જૂનો ભાગ માઇનસ નવો ભાગ લાભના દાખલા માટે એક જ સૂત્ર યાદ રાખવાનું નવો ભાગ માઇનસ જૂનો ભાગ અને આમ નોંધવાળા દાખલા માટે એ આમ નોંધ છે એ અનામત હોય તે ભાગીદારોના મૂડી ખાતે તમારે જમા થાય અને જે તે અનામત ખાતે ઉધાર થાય અને જો નુકસાન હોય તો એ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થાય અને નફા નુકસાન ખાતે જમા થાય તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાના દાખલાઓ છે ટોટલ ત્રણ જ રીતના દાખલાઓ છે અને મોસ્ટ ઓફ આ ત્રણ માંથી જ દાખલાઓ પરીક્ષામાં પૂછાય છે ત્યાગ વાળો દાખલો પૂછાયો દાખલો પ્રમાણ વાળો આપણે સ્ટાર્ટ કરીએ છીએ પેલી રીત છે ત્યાગ વાળો દાખલો એમાં મેરી મરિયમ અને મીરા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેમની વચ્ચે નફા નુકસાનની વેચણીનું પ્રમાણ પાંચ જેમ ત્રણ જેમ બે છે

એને કીધું કે ભાઈ મેરી છે ને પાંચ ભાગ મળતો હતો મરિયમને ત્રણ ભાગ અને મીરાને બે ભાગ મળતો હતો પછી સમય અંતર નક્કી કર્યું ભાઈ એવું કાંઈ નહીં બધા હરખે ભાગે એમ એટલે એક જેમ એક જેમ એક બરાબર તો અહીંયા તમારે જૂનું પ્રમાણ છે એ પાંચ જેમ ત્રણ જેમ બે છે અને નવું પ્રમાણ છે એ એક જેમ એક જેમ એક છે તો જૂના પ્રમાણ ઉપરથી તમારે પહેલાં જૂનો ભાગ મેળવી લેવાનો અને નવા પ્રમાણ ઉપરથી તમારે નવો ભાગ મેળવી લેવાનો તો આપણે એની આપણે ગણતરી કરશું સરસ મજાનું આમ વ્યવસ્થિત કોષ્ટક બનાવશું ભાગીદાર મેરી મરિયમ ને મીરા અને કોલ પેલા તમારે જૂનું પ્રમાણ તો જૂનું પ્રમાણ છે પાંચ જેમ ત્રણ જેમ બે એટલે ટોટલ દસ આવી ગયા સરસ આ મેજિક છે હવે હવે જૂના પ્રમાણ ઉપરથી જૂનો ભાગ તો મેરીનો છે પાંચ ના છેદમાં દસ થશે મરિયમનો છે ત્રણ ના છેદમાં દસ થશે અને મીરાનો બે ના છેદમાં દસ થશે તો જૂનો ભાગ તમારે એના એવી રીતે તમારે નવો ભાગ મેળવવાનો થાય તો એકના છેદમાં ત્રણ એક ના છેદમાં ત્રણ એક ના છેદમાં ત્રણ એટલે તમારે નવો ભાગ છે એક ત્રત્યાંશ એક ત્રત્યાંશ એક ત્રત્યાંશ ઓકે આટલું કમ્પલીટ થયા પછી તમારે દાખલો ભાગીદારોનું નામ છે નવો ભાગ અને પછી પરિણામ એમાં લાભ કે ત્યાગ આમાં ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ત્યાગની ગણતરી કરતા હોય ને અને જવાબ જો પ્લસ આવે તો ત્યાગ કહેવાય અને માઇનસ આવે તો લાભ કહેવાય ખાસ યાદ રાખજો

અને એનું જૂનું પ્રમાણ પાંચના જૂનો ભાગ છે પાંચના છેદમાં દસ નવો ભાગ છે એકના છેદમાં ત્રણ એટલે તમારે પાંચના છેદમાં દસ માંથી એકના છેદમાં ત્રણ બાદ કર્યા એટલે તમારે વિદ્યાર્થી મિત્રો આ તમને ખબર છે ત્રણ નો પાંચ એ ગુણાકાર એટલે પાંચ પાતય પંદરો અને દસ નો એકેરે ગુણાકાર દસ એકા દસ એટલે તમારે બરાબર પંદર માઇનસ દસ છેદમાં ત્રીસ કેમ મેળવી તમે સમજાવું છું પેલા ત્રણ નો પાંચ ગુણાકાર એટલે જવાબ છે એ તમારો ત્યાગ ગણાય શું કામ કારણ કે ત્યાગની ગણતરી કરો છો સરસ એવી મેરી પછી આપણે મરિયમ તો મરિયમનો નો ભાગ છે જૂનો ભાગ તમારો ત્રણ ના દસ પછી નવો ભાગ છે એક ના ત્રણ એટલે જૂનો ભાગ માઇનસ નવો ભાગ એટલે જૂનો ભાગ પાંચના ત્રણ ના છેદમાં દસ લખશું અને નવો ભાગ છે એ એક ના છેદમાં ત્રણ લખશું અને પછી તમારે ત્રણ તેરી નવ અને દસ એકા દસ એટલે તમારે આ રીતના છે પેલા સમજવાનો પ્રયત્ન કરીએ ત્રણ તેરી નવ અને દસ એકા દસ નવમાંથી દસ જાય તો માઇનસ એક અને છેદમાં દસ તેરી ત્રીસ તો છેદ એટલે માઇનસ એકના છેદમાં ત્રીસ અને મેં હમણાં કીધું તું ભાઈ ત્યાગની ગણતરી કરતા હોય ને જવાબ માઈનસ આવે તો એ લાભ કહેવાય તો આપણે લાભમાં રાખીશું તો મેરી મરિયમ અને હવે મીરા તો આપણે મીરાની ગણતરી કરીએ તો મીરામાં છે બેના છેદમાં દસ નવ નવો ભાગ છે એકના છેદમાં ત્રણ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે નવ જૂનું પ્રમાણે જગ્યાએ જૂનો ભાગ એવું લખી નાખજો અને નવું પ્રમાણે જગ્યાએ નવો ભાગ એટલે સારું લાગે ઓકે તો ત્રણ દૂર છ દસ એકા દસ પણ આપણે પેલા દસ એકા દસ અને છ માંથી દસ છે ને તો માઇનસ ચાર ના છેદ માં દસ અને માઇનસમાં જવાબ આવે ને એને લાભ કહેવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ત્યાગનું પ્રમાણ પૂછવું હોય ને તો મળે નહીં શું કામે કારણ કે બે જવાબ જો તમને ધનમાં આવે ને તો જ તમને ત્યાગનું પ્રમાણ મળે હવે વિદ્યાર્થી મિત્રો નીચે તમારે છે મરિયમ એક ના છેદમાં ત્રીસ ભાગનો લાભ મેળવે છે મીરા ચાર છેદમાં ત્રીસ ભાગનો લાભ મેળવે છે અત્યારે આપણો આ દાખલો પૂરો થયો હવે હવે આપણે લાભ વાળો દાખલો બીજી રીત એ આપણે ગણવાનો છે તો લાભ વાળો દાખલાની રકમ આપણે જોશું જોશી વ્યાસ અને બારોઠ એક ભાગીદારી પેઢીના ચાર જેમ ત્રણ જેમ ત્રણ ના પ્રમાણમાં નફા નુકસાન વેચતા ભાગીદારો છે બધા જ ભાગીદારો મળીને નફા નુકસાન વેચણીનું નવું પ્રમાણ ત્રણ જેમ બે જેમ એક નક્કી કર્યું છે આ માહિતી પરથી લાભનું પ્રમાણ મેળવો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે લાભનું પ્રમાણ મેળવવાનું છે એટલો મતલબ એવો થયો કે બે જવાબ તમને ધનમાં મળશે બે લાભ મળશે એટલે બે લાભ મળે તો જ લાભનું પ્રમાણ મળે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જૂનું પ્રમાણ છે અને નવું પ્રમાણ છે એક તો સરસ મજા પેલા આપણે જૂનું પ્રમાણ નવું પ્રમાણ જૂનો ભાગ ને નવો ભાગ લખી લઈએ તો પેલા વ્યવસ્થિત છે એ જોશી વ્યાસ બારોટ અને કુલ ઓકે તો પેલા જૂનું પ્રમાણ તો જૂનું પ્રમાણ આપ્યું છે ચાર જેમ ત્રણ જેમ ત્રણ દસ તો જૂનો ભાગ તમારો આવશે ચાર ના છેદમાં દસ ત્રણ ના છેદમાં દસ ત્રણ ના છેદમાં દસ સરસ હવે નવું પ્રમાણ તો એક ના છેદમાં છ કેવું સરસ અને સ્વીડી તમને ફટાફટ એ સમજાઈ જશે અને હવે તમારે એ વ્યવસ્થિત કોષ્ટક સ્વરૂપે ગણતરી કરવાની છે તો ગણતરીમાં આપણે વ્યવસ્થિત કોષ્ટક બનાવશું કોષ્ટક છે કમ્પલીટ થયા પછી ભાગીદારનું નામ ભાગીદારનું નામ નવ નવ પ્રમાણ અહીંયા પેલા નવ લખાય ને પછી જૂનું લખાય ખાસ યાદ રાખજો ઓકે અને સૂત્ર છે ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઈનસ જૂનો ભાગ અને પરિણામ લાભ કે ત્યાગ તો ભાગીદારના નામ છે પેલા જોશી જોશી નું નવું પ્રમાણ છે એ ત્રણ ના છેદ જૂનું પ્રમાણ છે ચાર ના દસ એટલે તમારે ત્રણ ના છેદ માં છ માંથી ચાર ના દસ બાદ થાય યાદ નવા ભાગ માંથી જૂનો ભાગ બાદ થાય આ યાદ રાખવાનું છે તો તમારે સમજો ભાઈ આ દસ છે નો ત્રણ એરે ગુણાકાર થાય એટલે ત્રીસ થાય આ છ છે ચાર એરે ગુણાકાર થાય એટલે ચોવીસ થાય અને આ છેદનો છેદ એરે ગુણાકાર દસ છક થાય અને ત્રીસ માંથી ચોવીસ બાદ કરાય

તો બેના ના છેદ માં વધે બે ને બે વડે ભાગીએ એટલે એકના છેદ ત્રીસ સરસ અને આ જવાબ પણ પ્લસ આવે છે અને પછી છે બારોટ અહીંયા બારોડ ન હોય બારોટ હોય એલા ભૂલ છે એ આપણે ફટાફટ છે ને મેસિક આવડે જ છે ફટાફટ બરોબર બારોડ ન હોય બારોટ હોય

દસ એકાદસ છ તેરી અઢાર એટલે તમારે વ્યવસ્થિત છે આઠ ના ગુણાકાર એટલે સાઈઠ અને બધાને આપણે બે વડે ભાગ્યા એટલે માઇનસ ચાર ના ત્રીસ થોડાક આ બાજુ વહી ગયા ચિંતા નહીં કરવાની કોની ગણતરી કરીએ છીએ લાભની ગણતરી લાભની ગણતરી કરતા હોય ને જવાબ માઇનસ આવે તો શું કહેવાય ત્યાગ કહેવાય તો આપણે ત્યાગ લખવાનું છે વ્યાસ છે એ એક ના છેદમાં ત્રીસ ભાગનો લાભ મેળવે છે અને બારોટ ચાર છેદમાં ત્રીસ ભાગનો ત્યાગ અહીંયા માઇનસી નિશાની લખવાની જરૂર નહીં જયારે આપણે ભાગ લખતા હોય ત્યારે ઓકે આટલું કમ્પ્લીટ થયા પછી આપણે એનું પ્રમાણ મેળવવાનું છે તો પ્રમાણ છે ને ભાઈ આ બે ના લાભનું જ મળે તો એનો અંશ હોય ને એનું પ્રમાણ થાય ત્રણ જેમ એક થાય પણ આપણે વ્યવસ્થિત લખીએ કે જોશી અને અને અનુક્રમે ભાગ લાભ પેટે મળ્યો છે તેથી જોશી અને વ્યાસ વચ્ચે લાભનું પ્રમાણ ત્રણ જેમ એક થશે વિદ્યાર્થી મિત્રો આપણી બીજી રીત પૂરી થઈ હવે ત્રીજી રીત છે એ આપણે આમ નોંધ વાળા દાખલા તો આમ નોંધ વાળા દાખલા ની રકમ આપણે મેળવી લઈએ

ઉપરની તારીખે બને ભાગીદારોએ તેમની વચ્ચેનું નફા નુકસાનની પ્રમાણ એક આને કીધું ભાઈ આપણે હરખા નુકસાન આ ચાર જેમ ત્રણ માં પહોતું નથી તો કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને ને પાંચ હજાર નો દાવો ચૂકવાનો છે આ પીડા કર્યું છે ભાઈ આ દાવો ચૂકવાનો છે ને ભાઈ તો આનો મતલબ શું થાય ખબર છે તો દર વર્ષે દર વર્ષે આપણે કારીગર અકસ્માત ભંડોળ છે એ આપણા નફામાંથી છે આપણે ઉભું કરતા હોય છે થોડો થોડો ભાગ એ કારીગર અકસ્માત વળતર ભંડોળની અંદર એ ભેગો થતો હોય છે પણ ક્યારેક કારીગર છે એને અકસ્માત થાય અને એને કંઈક એક્સિડન્ટ થયું હોય આપણા ફેક્ટરીની અંદર તો કદાચ કઈ ફ્રેકચર થયું હોય તો એનો ખર્ચો છે એ પાંચ હજારનો થયો અને એ પાંચ હજારનો દાવો આપણે કારીગરને ચૂકવાનો બાકી છે આપણી પાસે ભંડોળ છવી હજારનું પડ્યું છે ભાઈ ભાઈ જો આ છેલ્લું છવ્વી હજારનું પણ એમાંથી ટાટિયો ભેંગો પાંચ હજારનો મેં તમને સમજાવ્યું હતું ભાઈ ટાટીયા ભાંગવાનો તો છવી માંથી પાંચનો ટાટિયો ભાંગો એટલે વૈદા કેટલા એકવીસ હજાર તો એકવીસ હજારમાં જ આપણો હક લાગે એકવીસ હજાર જ ભાગીદારો વચ્ચે વેચવાના થાય યાદ રાખજો તો જયારે જયારે આપણે આમ નોંધાવશે ને ત્યારે વધારે ડીપમાં સમજીશું ભાગીદારી પેઢીના ચોપડે એકત્રિત થયેલા નફા કે ખોટની ની વેચણી દર્શાવતી આમનોંદ પસાર કરો તો તમારે ચાર આમનોંદ થશે નફા નુકસાન ખાતું ઉધાર બાકી વિદ્યાર્થી મિત્રો પેલા આમનોંદ નો નિયમ યાદ રાખજો ઉધાર બાકી હોય ને એની આમનોંદ કરવાની થાય ને તો એ જમા થાય ને ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય એટલે અહીંયા તમારે રામ ને રહીમ ના મૂડી ખાતે ઉધાર થાય ને નફા નુકસાન ખાતે જમા થાય આ ચૌદ હજાર ને ચાર જેમ ત્રણ ના પ્રમાણ તમારે વેચવાનું થાય ખાસ યાદ રાખજો હવે અનામત અને ભંડોળ આ અનામત ને ભંડોળ છે ને એ બાકી કઈ કામ નથી કીધી પણ હંમેશા યાદ રાખજો ભંડોળ નહીં હંમેશા જમા બાકી હોય તો જમા બાકીનું ખાતું બંધ કરવું હોય ઉધાર કરવું પડે એટલે અનામત ભંડોળ ખાતે ઉધાર થાય તે રામ અને રહીમના મૂડી ખાતે જમા થશે અને કારીગર નફાબાગ ભંડોળ છે ને ભાઈ એ એકત્રિત નફો ન કહેવાય એ પેઢી માટે દેવું કહેવાય એ ભાગીદારો વચ્ચે વેચવાનું આવતું નથી એટલે આની લખવી પડે સૂચના અને કારીગર અકસ્માત વળતર ભંડોળ છે એકત્રિત નફો કહેવાય છવ્વીસમાંથી તમારે પાંચ બાદ કરવાનો થશે એટલે એકવીસ અને એ પણ એની જમા બાકી હોય એટલે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર કરીને તે રામ અને રહીમના મૂડી ખાતે જમા કરીશું તો કોન્સેપ્ટ સમજ્યા પછી આપણે આમનોદ જશું તો આમનોદ માટે વ્યવસ્થિત કોસ્ટોક તારીખ વિગત ખાપા ઉધાર જમા

ભાઈ રામ ને આઠ હજાર આવ્યા તો ભાઈ રહીમ ને તો છે ને એ વેચો નો ચૌદ માંથી આઠ જાય કેટલા બધા છ હડી જાય તે નફા નુકસાન ખાતે જમા ચૌદ બાબત જે નફા નુકસાન ખાતા ની ઉધાર બાકી ભાગીદારો ના મૂડી ખાતે જૂના પ્રમાણમાં વેચી તેના હવે સેકન્ડ નામ નો તો સેકન્ડ છે એ તમારો અનામત ભંડોળ છે બેતાલીસ હજાર નું આપ્યું છે અનામત ભંડોળ છે એની હંમેશા જમા બાકી હોય એટલે એની આમ કરો ત્યારે અનામત ભંડોળ ખાતે ઉધાર થાય કેટલી રકમ ઉધાર થશે બેતાલીસ હજાર આ બેતાલીસ હજાર ને ચાર જેમ ત્રણ ના પ્રમાણ વેચવાની છે તો બેતાલીસ હજાર ગુણ્યા તે પેલા તો રામ ના મૂડી ખાતે બેતાલીસ હજાર ગુણ્યા ચાર ના છેદ માં સાત કરો કેટલા આવશે ચાલો ભાઈ કોણ જોબ આવશે ચાર ના છેદ ભાઈ ધાર્મિક ભાઈ મકવાણા ધાર્મિક ભાઈ છે જોબ આવશે ભાઈ સરસ

હવે ત્રીજા નંબરની આમનો છે એ તમારે આવશે એમાં છે તમારે કારીગર નફાબાગ ભંડોળ એ પેઢું માટે દેવા હોવાથી દેવું દેવા દેવું હોવાથી તેની વેચણી થશે નહીં ભાઈ દેવું છે ને વેચવાનું ન હોય એ આપણે ચૂકવવાનું હોય એ ભાગીદારો છે એને વેચવામાં આવતું નથી કારણ કે એને એકત્રિત નફો નુકસાન ન કહેવાય બરાબર એટલે આપણે આમનું ન થાય એટલે આપણે એવું કઈ ખાપા બાપાનો નો લોખો ડેસ્ક ડેસ્ટ્રીન લખી નાખો ચાલે પેલા તો કોષ્ટક લખું છે ઓકે ચોથું છે ને ભાઈ એમાં ખાસ વિશિષ્ટ ગણતરી પેલા કારીગર અકસ્માત વળતર ભંડોળ છે છવ્વી હજાર નું છે ભાઈ ઘરમાં પડ્યું છવ્વી હજારનું એમાંથી કારીગરનો કારીગર નો કેટલાનો ભેંગો પાંચ હજાર એટલે વૈધા કેટલા એકવીસ હાજર આ એકવીસ હજારમાં આપણો ભાગ પડે તો પેલી આમનો થશે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર બરોબર અહીંયા ઉધાર છે પ્રકાશ સાહેબ લખતા ભૂલી ગયા છે કઈ વાંધો નહીં બરોબર તમે લખી નાખજો તે રામના ના મૂડી ખાતે બાર હજાર તે રહીમના ના મૂડી ખાતે કેટલા આવશે કે ભાઈ નવ હજાર સરસ બાબત છે કારીગર અકસ્માત વળતર ભંડોળની ની જમા બાકી ભાઈ જમા જો ન કીધું હોય તો ભંડોળની બાકી ભાગીદારોને મૂડી ખાતે ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં વેચી તેના વિદ્યાર્થી મિત્રો મેરોથોન રિવિઝન ફોર રીકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશીપ કમ્પ્લીટ થયું ભાગીદારી નું પુનર્ગઠન નું મેરોથોન રિવિઝન છે આપણે કમ્પ્લીટ કરીએ છીએ ત્રણ રીત ત્રણ દાખલા અને ફટાફટ એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ દાખલો અહીંયા પૂરો થયો લેક્ચર અહીંયા પૂરો થયો રિવિઝન અહીંયા પૂરું થયું બે ચેપ્ટરનું રિવિઝન કમ્પ્લીટ આવતીકાલે નેક્સ્ટ પાછું એ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરીશું નમસ્કાર અસ્તુ હેવ એ નાઇસ ડે